વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પાઠ પૂરો કર્યા પછી હવે આપણે બીજો પાઠ છે, સંખ્યાની ગમ્મત. પ્રશ્ન પહેલો, તમને જે ખાલી જગ્યા આપી છે એમાં જ્યાં જ્યાં ખૂટતી સંખ્યાઓ છે તે તમારે લખવાની રહેશે. પ્રશ્ન બીજો, તમને જે જે સંખ્યાઓ આપેલી છે તે સંખ્યામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે અને કઈ સૌથી મોટી છે તેના જવાબ તમારે લખવાના રહેશે. પ્રશ્ન ત્રીજો, આપેલી સંખ્યાઓને આપણે ચડતો ઉતરતો ક્રમમાં જવાબ લખવાના છે. ચડતો ક્રમમાં કઈ રીતે? તો કે સૌથી પહેલાં નાની સંખ્યાથી શરૂઆત કરવાની અને ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યાથી શરૂ કરવાનું. ત્યાર પછી પ્રશ્ન ચાર, આપણને અહીં જે સૂચના આપેલી છે તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. પ્રશ્ન પાંચમો, એક બગીચામાં 3500 પાલવના, 25 લીમડાના અને 10 નાળિયેરીના ઝાડ છે, તો બગીચામાં કુલ કેટલા ઝાડ છે? હવે આપણને સૌથી પહેલા એ જોવાનું કે પ્રશ્નમાં આપણને પૂછ્યું છે શું, કુલ. જ્યારે આપણને કુલ લખેલું આપ્યું હોય ત્યારે એક વાત યાદ રાખવાની કે આપણે સરવાળો કરવાનો રહેશે. સૌથી પહેલાં લખ્યું 35 આસોપાલવના ઝાડ, 25 લીમડાના ઝાડ, 10 નાળિયેરીના ઝાડ, બધાનો સરવાળો કરવાનો અને જે જવાબ મળ્યો એ કુલ બગીચાના ઝાડ છે. ત્યાર પછી પ્રશ્ન છ, જે રીતના પ્રશ્ન પાંચ છે એ જ રીતના સેમ પ્રશ્ન છ, એમાં પણ આપણને કુલ કેટલા ફૂલ હશે એવું પૂછેલું છે, બરોબર. ત્યાર પછી પ્રશ્ન સાત, એક શાળામાં કુલ 82 વિદ્યાર્થી છે, તેમાં 61 છોકરાઓ હોત તો છોકરીઓ કેટલી હશે? હવે આપણને કુલ કેટલા કીધા છે? 82 વિદ્યાર્થી, એમાંથી ખાલી આપણને છોકરાઓ આપેલા છે, છોકરીઓ આપેલી નથી. હવે આપણે છોકરીઓ ગોતવી હોય, બરોબર, તો એના માટે આપણે જો આપણે બાદબાકી કરીએ તો જ આપણને છોકરીઓની સંખ્યા મળે. એટલે કુલ વિદ્યાર્થી એમાંથી છોકરા બાદ કરી નાખવાના, બાકી જે રહે એ બધી છોકરીઓની સંખ્યા. એ જ રીતે પ્રશ્ન આઠ, આપણને 36 પુસ્તક આપ્યા છે, એમાંથી 29 પુસ્તકો વેચ્યા છે, તો બાદ કરતા જે સંખ્યા મળે, બરોબર, તે મળશે બાકીના પુસ્તકો. નવ, જે રીતે આગળ આપણે પ્રશ્ન પાંચ અને છ, એ જ રીતે આપણે પ્રશ્ન નવ છે, એમાં પણ આપણને કુલ લખેલું આપેલું છે, એટલે આ દાખલો પણ સરવાળાનો થશે. પ્રશ્ન દસમાં આપણને બે સંખ્યાનો સરવાળો 94 આપ્યો છે, એમાંથી એક સંખ્યા 50 છે, બીજી ગોતવાની છે, એટલે આપણે બાદબાકી કરવાની રહેશે. ત્યાર પછી બિંદુઓની રમત અંદાજ, બરોબર, તેમાં પ્રશ્ન 11, ગણતરી કરી અને જવાબ ગોતવાનો રહેશે. આપણને નોંધ એવી કીધી છે કે ગણવાની જરૂર નથી, મતલબ અંદાજ એટલે કે આપણને આપણી રીતે જે આઈડિયા આવે, બરોબર, કે આ આટલા હશે એ તમારે જવાબ લખવાના રહેશે. એ જ રીતે પ્રશ્ન 12, ત્યાર પછી તમને પેજ નંબર 15નો ફોટો મોકલવામાં આવશે, તેમાંથી તમારે તે મુજબ લખવાનું રહેશે. પ્રશ્ન પેજ નંબર 16, પેજ નંબર 17, એ બધાનો તમને ફોટો મોકલવામાં આવશે, એ તમારે ફોટામાંથી સરસ રીતે પેજ નંબર 17 સુધી પૂર્ણ કરવાનું રહેશે.